द्वारका જિલ્લાના ભાણવર ખાતે આજ રોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળાએ જાહેર સભા સંબોધી કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો સહિત 200 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાણવડ ખાતે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભાને સંબોધી હતી। આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાણવડ ખાતે આજરોજ ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરાઈ, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ સભાને ગજવી હતી અને હજારોની સંખ્યામાં લોકોની હાજરીમાં સભામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ચેરમેન સદસ્ય સહિત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાણવડ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મુકેશ મુકરિયા, ZSTV। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો માટે પ્રચારના સભાના કાર્યક્રમો યોજાયા હતા। અતિ પ્રાચીન જગ્યા ભૂતવડ દાદાની બાજુમાં વિશાળ સંખ્યામાં સભાનું આયોજન થયું હતું। જિલ્લાના સાંસદ પૂનમબેન, અમારા અહીંના આગેવાન મોળુભાઈ, ચિમનભાઈ સાપરિયા, જિલ્લા અને તાલુકાના ઉમેદવારોએ હાજરી આપી વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર સંમેલન અહીંયા યોજાયું છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કેટલાક નિર્ણયોને કારણે આ વખતની ચૂંટણીમાં યુવાનોમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કામ કરવાનું એક વાતાવરણ નિર્માણ થયું છે, જેનો સીધો લાભ ઉમેદવારોને મળશે એવું લાગે છે। આજની સભામાં પણ કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એક તબક્કો પૂરો થઈ ગયો, બીજો તબક્કો શરૂ થાય છે, એવા ટાઈમે પણ હજી કોંગ્રેસમાંથી લોકો પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એનો એક અર્થ એવો થાય છે કે કોંગ્રેસના આમ કાર્યકર્તાઓના મનમાં કોંગ્રેસના નેતૃત્વ પ્રત્યે હવે વિશ્વાસ રહ્યો।